નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગીતાંજલિ વિદ્યાલય વડવાણમાં હું સંજય ચાવડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયની અંદર પ્રકરણ 5 કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે, જેનો આપણે અભ્યાસ કરીશું. ગુર્જરી, ગુર્જરી એટલે ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે તે પ્રદેશ. ગુર્જરી એટલે આપણો ગુજરાત. તો અહીં ગુજરાત વિશેની વાત છે. લેખક છે, એમનો જન્મ આ ગુજરાતમાં થયો છે અને એમને એમની માતૃભૂમિ પ્રત્યેનો અનહદ પ્રેમ, વતન પ્રત્યેનો એમની જે લાગણી છે એ આ કાવ્યની અંદર વ્યક્ત થઈ છે. સૌ પ્રથમ આપણે કવિ પરિચય જોઈ લઈએ. તો આજે ગુર્જરીના ગૃહકુંજે એ કાવ્યના રચયિતા છે, એટલે કે એના કવિ છે સુંદરમ. સુંદરમ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓમાંના એક છે, જેમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર છે. વિદ્યાર્થી મિત્રો, પૂછવામાં આવે કે સુંદરમનું પૂરું નામ શું છે, તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર. અને એમનું તખલ્લુસ કે ઉપનામ શું છે, તો કે સુંદરમ. જન્મસ્થળ, એમનો જન્મ છે એ ભરૂચ પાસેના મિયા માતર ગામમાં થયેલો હતો. 23/3/1908માં એમનો જન્મ થયો હતો અને મૃત્યુ 13/10/1991માં. સાહિત્યમાં એમને કાવ્ય સંગ્રહ છે મુખ્ય, એમાં કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદાન વગેરે એમના શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ છે, કે જેની અંદર એમની જુદી જુદી કવિતાઓ સંગ્રહિત કરવામાં આવી છે. એમના શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહો છે. એમણે નવલિકા, નવલિકા એટલે ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, પ્રવાસ અને વિવેચન ક્ષેત્ર આવા સાહિત્ય સ્વરૂપોમાં એમને સાહિત્ય લખ્યું છે. આવું સાહિત્ય એમને રચ્યું છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમીના સાહિત્યના શ્રેષ્ઠ પુરસ્કારો પણ મળેલા છે. રણજીતરામ છે આપણા ગુજરાતનું સાહિત્ય ક્ષેત્રે મળતો શ્રેષ્ઠ એવોર્ડ છે, આપણા દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલા છે. આ બે એવોર્ડ અને એમના સાહિત્ય પરથી ચોક્કસ આપણે એવું કહી શકીએ કે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓમાંના એક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ આ કાવ્ય વિશે. તો આ જે કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે, એનો સાહિત્ય પ્રકાર છે ગીત. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર શું, તો કે ગીત. કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું, તો કે વસુધા. અહીં જો એમના જુદા જુદા કાવ્ય સંગ્રહ છે, એમાંથી વસુધા કાવ્ય સંગ્રહમાંથી આ લેવાયું છે. એનો જે રાગ છે એ કાફી રાગ છે. આ જે કાવ્ય છે કાફી રાગમાં ગઈ શકાય એવું કાવ્ય છે. અને કવિએ આ કાવ્યની અંદર પોતાની માતૃભૂમિ, પોતાની જન્મભૂમિ એવા ગુજરાત વિશેની ગાથા, એવા ગુજરાત પ્રશ્નેની લાગણી, એવા ગુજરાત પ્રત્યેનો પ્રેમ એમને વ્યક્ત થયો છે. થોડો આપણે કાવ્યનો સૂક્ષ્મ પરિચય મેળવી અને કાવ્યનો રસાસ્વાદ કરી. ગુર્જરીના ગૃહકુંજે એ કાવ્ય વસુધામાંથી લેવાયો છે. આપણે હમણાં જ જોયું આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો છે. જન્મભૂમિ, જ્યાં જેમનો જન્મ થયો છે એવી જન્મભૂમિ પ્રત્યે એમને લાગણી છે અને એ પ્રત્યેનો એમનો પ્રેમ અહીં વ્યક્ત થયો છે. સંસ્કૃતમાં સાહિત્યમાં કહેવાયું છે માતૃભૂમિ વિશે એક વાક્ય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગરૂપે ગરિયસિ. જનની જન્મભૂમિ એટલે કે માતા અને માતૃભૂમિ છે ને, એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. સ્વર્ગ કરતાં પણ આ વધારે મહત્વ માતૃભૂમિ કે માતાને આપવામાં આવ્યું છે, એવી આ જન્મભૂમિ વિશે અહીં સુંદરમ છે એ આ કાવ્યમાં વાત કરે છે. એટલે કે જનની જન્મભૂમિ એ સ્વર્ગથી ચડિયાતી છે. એ ઘેરો પ્રદેશ સતત કાવ્યના નાયકના મનમાં ગુંજ્યા કરે છે.
વ્યક્તિ છે ને ગમે એટલો મોટો બની જાય પરંતુ માતૃ એની જે માતૃભૂમિ પ્રત્યેની જે લાગણી છે ને એ ક્યારેય ઓછી થતી નથી માણસ છે ને એની જન્મભૂમિ એની માતૃભૂમિને આજીવન યાદ રાખે છે આ એક ઘર પ્રદેશ છે જ્યાં ઋતુઓ પસાર કરે એવો ગુજરાતને જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એવો ગુજરાતને પોતાના ઘરનો પ્રદેશ માને છે જ્યાં એવો જન્મા ત્યાં એવો પાપા પગલી પાડી ત્યાં એવો મોટા થયા અને એ અહીં અનેક ઋતુઓ એમને પસાર કરી ડુંગર અને ખેતરોની અંદર ભયમાં નદીઓમાં નાહ્યા અને અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ફરીને આખી દુનિયામાં ભમ્યા હોવા છતાં પણ કવિને પોતાની માતૃભૂમિ યાદ આવે છે પોતાની જન્મભૂમિને ભૂલતા નથી અને એ આખી દુનિયામાં ફરીને કહે છે થાકી જાય છે આખી દુનિયામાં ફરે છે પણ એમને આ જન્મભૂમિ જેવો એમને ક્યાંય પ્રેમ મળતો નથી એટલે જન્મભૂમિને એ સ્વર્ગથી પણ જ્ઞાતિ માને છે આપણે કાવ્યને માણી આવે ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરી વિદ્યાર્થી મિત્રો ગુર્જરી એટલે ગુજરાતી ભાષા અને આ ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે એવું આપણું ગુજરાત આ ગુજરાતના કોઈ ઘરમાં ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે અમારું જીવન છે એ ગુંજી રહ્યું છે કે છે આંખ અમારી ખુલી અહીં પહેલી જો આ લેખકના બાળપણના પહેલા અનુભવો છે આંખ અમારી પહેલી અહીં ખુલી એટલે કે અમારો જન્મ અહીં થયો જન્મા જ અહીં પગલી ભરી અહીં પહેલી જન્મા પછી ધીમે ધીમે એ પાખડ પડ્યા ચાલતા સીધા અને પછી ધીમે ધીમે ડગમગ ડગમગ પહેલી એમને પાપા પગલી ભરી છે ચાલતા પણ આ જ જન્મભૂમિમાં શીખાય છે કવિ એવું કહે છે અહીં અમારો જન્મ થયો છે અહીં અમારી આંખ ઉગડવી એટલે જન્મ થયો આંખ ખુલવી એટલે જન્મ થયો અહીં અમારો જન્મ થયો છે અહીં જ અમારી પાપા પગલી અહીં ચાલતા પણ અમે અહીં જ શીખ્યા છીએ અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસે અમારે યૌવન કેરી વાદળીઓ વરસે એટલે કે અમારી યુવાની પણ અહીં જ પસાર થઈ છે તો લેખકના કવિના બાળપણના અનુભવો છે લેખકને બાળપણના શું અનુભવો આ ગુર્જરી પોતાની જન્મભૂમિમાં થાય છે તો એમને એમનો જન્મ પણ અહીં જ થયો છે એમને પાપા પગલી એટલે કે ચાલતા પણ આ જ જન્મભૂમિમાં એ શીખા છે અને અહીં જ એમની યુવાની પણ પસાર થઈ છે અહીં શિયાળે તાઇપા સગડી બહુ મજા છે આ ગ્રામ્ય વિસ્તાર ગામડામાં શિયાળો હોય ઠંડક હોય ને એટલે લોકો આવા તાપણા કરી કરીને બેસે લેખક એ બાળપણની સ્મૃતિઓને યાદ કરે છે કે અહીં સગડીઓમાં એને તાઇપા શિયાળો જુદી જુદી ઋતુમાં એમને કરેલા કાર્યો તો શિયાળામાં એમણે શું કર્યું તો કે છે સગડીએ તાઇપા કોકે સુણી વસંતે શિયાળામાં સગડીઓ તાઇપા શિયાળે સગડીઓ તાઇપા તાપણા કરી કરીને શિયાળામાં અને ઉનાળે કોકિલ કોકિલ એટલે કોયલ સરસ મજાનું આંબાવાડી હોય ખાસ બગીચાઓ અહીંયા કોયલ હોય એટલો બધો મધુર અવાજ આપણને એમ લાગે કે થોડી વાર એને સાંભળીએ તો વસંતે વસંત ઋતુ ઉનાળામાં વસંત ઋતુ તો એ વસંત ઋતુની અંદર કે છે અમે કોકિલ સુણી એટલે કે કોયલોને સાંભળીએ છીએ ઉનાળામાં કોયલનો અવાજ સાંભળીએ જો ત્રણેય ઋતુમાં થયેલા અનુભવો કહે છે શિયાળે સગડી તાપા ઉનાળે વસંત કોકિલ વસંતે કોકિલને સુણી એટલે કે કોયલને સાંભળી છે એના મધુર ડહુકાને મેં સાંભળ્યા છે અષાઢના ઘન ગર્જન ચીલિયા રણઝણતા ઉતંતે
અષાઢ મહિનો ચોમાસુ તો એ અષાઢ મહિનાની અંદર એટલે કે ચોમાસામાં ચોમાસામાં ઘન ગર્જના ઘન એટલે કે વાદળો વરસાદ થાય ત્યારે વાદળોનો ગડગડાટ અવાજ થાય ને એ ચોમાસાની અંદર અમે આ વાદળોનો ઘન ગર્જના અષાઢ મહિનામાં આ વાદળો જે મેઘ ગર્જનાના વાદળો છે ને એની ગર્જના ને અમે સાંભળી છે તો અહીં જુદી જુદી ઋતુમાં એમને થયેલા અનુભવો અહીં બીજી પંક્તિઓમાં કહે છે કે અમે શિયાળાની અંદર સગડીઓને તાપી છે ઉનાળામાં વસંત ઋતુની અંદર કોયલનો અવાજ સાંભળ્યો અને ચોમાસામાં અષાઢ મહિનાની અંદર મેઘ ગર્જના એટલે કે જે વાદળો વરસાદી વાદળોની જે ગર્જના છે એ અમે સાંભળી છે મેઘ વરસાદના વાદળો ઘન ગર્જના ઘન એટલે વાદળ ગર્જના એટલે અવાજ વાદળોનો અવાજ રણઝણતા રણઝણતો શબ્દ છે ને એ રણઝણતા ઉત્તંત એટલે કે ઉત્સાહથી અમે એ અવાજને સાંભળ્યો છે અમે ભયમાં અહીંના ખેતરમાં ભમવું ફરવું ભમવું એટલે ફરવું રખડવું ભયમાં અમે અહીં ખેતરમાં ડુંગરમાં કોતરમાં કોતર કોતર એટલે કુદરતી રીતે પહાડોની અંદર નદીઓના પાણીથી જે ખાડા પડી જતા જે ખાંચા પડી જતા હોય એને શું કહેશું કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલી ઊંડી ખાડા જેવી રચના કે પક્કો નદીના પ્રવાહથી બનેલી ખાડા જેવી રચના છે શબ્દ સમૂહ કોતર એટલે શું તો કે નદીના પ્રવાહથી બનેલી ખાડા જેવી રચના અમે અહીં ખેતરોમાં ભમ્યા છીએ અમે અહીં ડુંગરોમાં પહાડોની અંદર ડુંગરોની અંદર અમે રખડ્યા છીએ ગ્રામ્ય વિસ્તારની આ મજા છે આનંદ છે અને અમે કોતરોમાં એટલે કે આ જે કોતરો છે જે કુદરતી રીતે પાણીના પ્રવાહથી જે ખાડા બન્યા છે એની અંદર પણ અમે રખડ્યા છીએ બાળપણના સંસ્મરણોને યાદ કરે છે નદીઓમાં નાહ્યા આલોટ્યા કુદરતના પાનેતરમાં પાનેતર નદીઓમાં નાહ્યા અમે અહીંની નદીઓના પાણીમાં નાહ્યા છે આ પણ એક મજા છે ગામડાનું તળાવ હોય અને નદીઓ હોય એનું પાણી ભરેલું હોય એટલે ભૂંગા મારી મારીને નાવાની આ પણ એક સંસ્મરણીય મજા છે એટલે લેખક કવિ કહે છે કે અમે અહીં નદીઓની અંદર નાહ્યા છીએ આલોટિયા નદી કિનારાની રેતી હોય ને એમાં રમતા રમતા અમે આલોટિયા છીએ અને કુદરતના આલોટિયા અને કુદરતના પાનેતરની અંદર કુદરતનું પાનેતર ખાસ કરીને તમે જુઓ પાનેતર એટલે આમ શબ્દ થાય પાનેતર એટલે લગ્ન સમયે સ્ત્રીએ પહેરવાનું વસ્ત્ર પાનેતર પણ કુદરતનું પાનેતર ખાસ કરીને તમે ચોમાસામાં જુઓ ને તો સરસ મજાનું લીલું લીલું ઘાસ ઊગ્યું હોય એટલે ધરતી ની ઉપર તમે જુઓ તો જાણે લીલી ચાદર છવાઈ ગઈ હોય એમ લીલા રંગનું જાણે કુદરતે પાનેતર બોલ્યું હોય ને એવું દ્રશ્ય જોવા મળે અને એ સરસ મજાના ઘાસમાં કેમ બગીચો હોય લોન પાથરેલી હોય પણ આ કુદરતી ઘાસ કે જેની અંદર તમે એમ થાય કે થોડીક વાર અહીંયા આળોટી લઈએ થોડીક વાર મજા કરી લઈએ એવું સરસ મજાનું આ કુદરતી સૌંદર્ય હોય જેને પાનેતર સાથે સરખાયું છે એવી જેમ પાનેતરમાં સ્ત્રી શોભતી હોય ને એમ આ કુદરતી જ્યારે લીલું સ્વરૂપ કુદરતે ધારણ કર્યું હોય ને ત્યારે પાનેતરમાં શોભતી સ્ત્રી જેવી જે ધરતી સુંદર લાગે છે ને એ સાનિધ્યમાં આપે છે અમે આળોટ્યા છે એ સંસ્મરણોને એ બાળપણના સ્મરણોને કવિ અહીં યાદ કરે છે એટલે કહે છે અમે ભમ્યા અહીં ખેતરમાં અમે ખેતરોની અંદર ગામડું હોય એટલે ખેતરોમાં તો જતા જ હોય એટલે કહે છે અમે અહીં ખેતરોની અંદર ભમ્યા છીએ અહીં ડુંગરોમાં આ ડુંગરોની અંદર નદીઓના જે કોતરો છે એટલે કે પ્રવાહથી બનેલા જે ખાડા જેવી રચના છે કોતરોમાં પણ અમે ભમ્યા છીએ નદીઓમાં અમે નાહ્યા છીએ તો બાળપણની મજાને યાદ કરે છે
અને એ કુદરતના સરસ મજાના લીલાછમ પાનેતરમાં મે આવડ્યા પણ છીએ અહીં અમારા તન ધન અર્પ્યા અમારું તન અને ધન અહીં જ અમે અર્પણ કર્યું છે કહ્યું છે અમે અહીં અમારું તન ધન બધું જ અહીં અર્પી દીધું છે પૌરુષ પ્રાણ સમર્પ્યા પુરુષાર્થમ પૌરુષ પ્રાણ અમે અહીં સમર્પી દીધા છે આ ધરતીને અમે સમર્પણ કરી દીધું છે વિશ્વવાળીને સુફલિત કરવા નસનસથી રસ વિશ્વવાળી સુફલિત સુફલિત એટલે સુફલિત ફલિત કરવું એટલે ફળદ્રુપ સુફલિત એટલે ફળદ્રુપ આ વિશ્વરૂપી વાળીને ફળદ્રુપ બનાવવા માટે આ વિશ્વને એક રૂપ કરવા માટે કે છે અમે ઉત્સાહને અમારા નસે નસમાં ભરી દીધો છે કે છે ગુરજરીના લોહી બંજે અમારું જીવન ગુંજે ગુંજે દરેક વખતે પછી કવિ પંક્તિને પૂરી કરે છે અમે રોયા કલોલિયા પકડાટ કરો રોયા રો રડવું રોયા એટલે રડવું કે છે કલોલ કરવું રોયા છીએ અમે કલોલ કરીએ છીએ અહીં ઉઠ્યા પછડાયા અહીં જઈને ઉભા થયા પાછા પડી ગયા પછડાયા છીએ અહીં જોયા કલો એટલે આનંદ કેવો છે જીવન જંગે જગત ભમ્યા જગત એટલે વિશ્વ દુનિયા જગત વિશ્વ દુનિયા જીવન જંગે જગત ભમ્યા વિશર્યા નહીં ગૃહ માયા જીવન રૂપી જંગમાં જીવનની જંગમાં અમે આખું જગત ભયમાં છીએ કે દુનિયાના કોણે કોણે ગયા છે પણ અમે અમારા માતૃપ્રેમને અમે અમારા વતન પ્રેમને ભૂલ્યા નથી વ્યક્તિ ગમે એટલો મહાન થઈ જાય ગમે ત્યાં નોકરી કરતો હોય પરંતુ એને પોતાનું માંગરે વતન હંમેશા યાદ આવે છે કારણ કે આ વતનની એક અનેરી મજા આવે છે એના પાદરે રમવા જવું એના તળાવમાં ધુક્કા મારવા નદીઓમાં નાહવું એના ખેતરોમાં ભમવું આ એક બાળપણની મજા છે જે જ્યારે માણસ ગમે એટલો સમૃદ્ધ થઈ જાય ને તો એની ભાગદોડ ભરી જિંદગીમાં આ મજા પછી આવતી નથી એટલે માણસને આ જે ગ્રામ્ય વિસ્તારના સંસ્મરણો છે ને એ હંમેશા યાદ રહે છે કવિ અહીં છેલ્લે કહે છે કે અમે આ જીવનરૂપી જંગને જીતવા માટે જીવનરૂપી યુદ્ધને જીતવા માટે અમે દુનિયાના કોણે કોણે ભયમાં છીએ પરંતુ અમે આ માતૃપ્રેમને આ ગૃહમાં ગૃહમાયા એટલે ઘરની માયા વતનની લાગણી આ ઘરની જે લાગણી છે એને અમે ભૂલ્યા નથી વિશર્યા વિશર્યા એટલે ભૂલી જવું ગૃહમાયા એટલે વતનનો પ્રેમ કે વતનની માયા કે વતનની લાગણી ઘરની લાગણી ઘરની એટલે કવિ કહે છે કે અમે આ લાગણીને ભૂલ્યા નથી એમને વતન યાદ આવે છે અને એટલા માટે જ તો કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદિ ગરિયસી એ સ્વર્ગથી પણ ચડિયાતી છે થોડું પુનરાવર્તન કરી લઈએ કે લેખક કે છે લેખકના બાળપણના અનુભવો શું છે તો કે છે અહીં જ અમારી આંખો ખુલી અમારો જન્મ અહીં થયો અહીં જ અમે પાપા પગલી ભરી એટલે કે છે અમે અહીં ચાલતા અહીં જ શીખ્યા અને યૌવન કેરી વાદળીઓ અહીં જ વર્ષે એટલે કે અમારી યુવાની પણ અહીં જ પસાર થઈ છે એટલે આ લેખકના બાળપણના અનુભવો છે જુદી જુદી ઋતુમાં લેખક કેવો અનુભવ કરે છે તો જો કે છે શિયાળાની સગડી થાય જો શિયાળાની ઋતુમાં સગડીના તાપમાનનો આનંદ લીધો ઉનાળે વસંત ઋતુની અંદર કોકિલનો મધુર કોયલનો મધુર અવાજ અમે સાંભળ્યો છે અને ચોમાસામાં કે છે અષાઢ મહિનાની અંદર મેઘગર્જના કરતા વાદળોને મે ત્રણેય ઋતુમાં થતા અનુભવો પણ લેખક અહીં કહે છે આગળ લેખક પોતે કરેલી મજા વિશે વાત કરે છે તો કે છે અહીં અમે ખેતરોમાં ભયમાં છીએ દખડવાની મજા અહીં અમે ખેતરોમાં ભયમાં છીએ અહીંના ડુંગરોમાં અમે રેખડા છીએ ભમ્યા છીએ અહીં નદીઓના અહીં જે પહાડોના કોતરો છે
જે નદીઓના પાણીના પ્રવાહથી બનેલા ખાડા જેવી રચના એવા કોતરોની અંદર અમે અહીં ભયમાં છીએ કે છે અને નદીઓમાં અમે અહીં નાયા છીએ અને કુદરતના પાનેતરમાં અમે અલોટ્યા છીએ આવી એની અમે મજા કરીએ છીએ એટલે જ લેખકને એ મજા એ બાળપણ છે એ યાદ આવે છે લેખક કહે છે કે અમે અમારા તન મન ધન અહીં અર્પી દીધા છે પુરુષ પ્રાણ અહીં સમર્પી દીધા છે અમે વિશ્વ વાળીને સફલિત કરવા માટેનો જે ઉત્સાહ છે એ અમારા નસ નસમાં ભરવાની પ્રેરણા પણ કે છે અમને અહીં જ મળે છે વિશ્વરૂપી વાળીને આ રીતે કે છે સફલિત કરવાની જે ભાવના જે પ્રેરણા છે ને અમને આ વતનમાંથી જ મળે છે આગળ લેખક કવિ કહે છે કે અમે અહીંયા રડ્યા છીએ અહીંયા જ અમે આનંદ કર્યો છે અહીં જ અમે ઉઠ્યા છીએ ને પડ્યા છે ચાલતા ચાલતા ક્યારેક ઊભા થવું એટલે કે અહીં આગળ ઊભા થઈ ચાલતા શીખતા હોય ત્યારે અને પડ્યા અહીં છીએ કે છે ઊભા થવાનો પડવાનો એ અનુભવ પણ અહીં જ કર્યો છે અને કે છે જીવન રૂપી જંગને જીતવા ત્યારે કે છે દુનિયાના કોણે કોણે ગયા ને છતાં પણ અમે અમારી માતૃભૂમિને ભૂલ્યા નથી અમારું માદરે વતન અમારું વતન અમને યાદ જ આવે છે એમ કહી અને લેખક આજે ગુર્જરી આપણું જે ગુજરાત છે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એવી ગુજરાતી ભાષાનો બોલાય છે એવા ગુજરાતના પ્રદેશ પ્રત્યેનો એમનો જે વતન પ્રેમ છે ને એ અહીં વ્યક્ત કરે છે અને એ ભૂલ્યા નથી એટલા માટે જ આ જે વતન છે જે આપણી જન્મભૂમિ છે ને સ્વર્ગથી પણ જાતિ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો લેખકનો વતન પ્રેમ અને એ કવિએ અહીં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ આખી કવિતામાં વ્યક્ત કર્યો છે તમે આ કાવ્યનો સ્વાધ્યાય છે એ હોમવર્કમાં તમારા નોટબુકની અંદર લખી લીધો વિકલ્પો સિવાયના જે પ્રશ્નો છે અને કાવ્ય પંક્તિ છે એ સમજાવવાની નથી ફરીથી સાંભળી લો કે આ કાવ્યનું જે સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર 2 આપો અને પ્રશ્ન નંબર 3 લખવાનો છે વિકલ્પો અને કાવ્ય પંક્તિ તમારે નોટબુકમાં લખવાની નથી ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રકરણ સાથે ફરી મળીશું જય હિન્દ